રીંગણનો ઓળો બનાવવા માટે 500 ગ્રામ રીંગણ લીધેલા છે. ધોઈને ચોખ્ખા કરીને કાપા કરી દેવાના છે એના આવી રીતે, અને ચેક કરી લેવાનું. આમ તો શેકાઈ જાય પછી પણ આપણે ચેક કરતા જ હોઈએ છે. ઉપરના પાન આ રીતે કાઢી દઈશું. એક ટીપું જેવું તેલ આપણે લગાવી દઈશું ચારે બાજુ. ચારે બાજુ કાપા કરેલા છે લગભગ 4 થી 5. નાનું રીંગણ હોય તો 3 કાપા પણ ચાલશે. આ લગભગ 1 રીંગણ 250 ગ્રામનું છે. રીંગણ શેકવા માટે ફૂલ ગેસ કરીને આ રીતે રીંગણને મૂકી દઈશું. કાપો છે એ ડાયરેક્ટ નીચે ના રહે અને 2 કાપા વચ્ચેની જગ્યા નીચે રહે એ રીતે આપણે સેટ કરીશું. એક બાજુ શેકાય એટલે આ રીતે આપણે આને ફેરવતા જઈશું જેથી બધી બાજુ આવી કાળી સ્કીમ થઈ જાય. બીજી 1-1.5 મિનિટ પછી ફરી ફેરવી દઈશું. ચારે બાજુ શેકાઈ રહ્યો છે તો ઓળો એકદમ સરસ શેકાઈ ગયો છે ચારે બાજુથી, તમે જોઈ શકો છો, જે આપણે કાઢી દઈશું અને આ જ રીતે બીજો પણ શેકવા મૂકી દઈશું. 2 રીંગણ શેકાઈ ગયા છે. રીંગણ થોડું ઠંડુ પડે એટલે આ રીતે ઉપરની આપણે છાલ છે એ વખોડી દઈશું. જો શેકાયું હશે તો આ રીતે એકદમ પાતળી છાલ છે એકદમ સરળતાથી ઉખડી જશે. બધી આ રીતે છાલ ઉખાડી દઈશું ચારે બાજુથી. છાલ કઢાઈ જાય એટલે એના આપણે 4 ભાગ કરી દઈશું અને પહેલાં ચેક કરી લઈશું કે ક્યાંકથી બગડેલું નથી ને. આ રીતે તમે ચેક કરશો એટલે તરત ખ્યાલ આવી જશે. જો બગડેલું હશે ને તો તમને તરત આઈડિયા આવી જશે. એટલે પહેલું કામ આ કરવાનું. તો એકદમ સરસ બગડ્યા વગરનો રીંગણ છે જે હવે આપણે આ રીતે ભાંગી દઈશું. બીજા રીંગણમાં પણ આપણે સેમ પ્રોસેસ કરીશું. પહેલાં 4 ભાગ કરીને જોઈ લેવાનું વ્યવસ્થિત. તો ઓળો મેશ થઈ ગયો છે. 2 વાટકી શેકેલા રીંગણના પલ્પ સાથે 1 વાટકી ટામેટું, 1 વાટકી લીલું લસણ, 1 વાટકી લીલી ડુંગળી અથવા તો લીલી ડુંગળી પણ લઈ શકો છો, સૂકી ડુંગળી કે લીલી ડુંગળી, અને કોબીજ 1 વાટકી, 1/2 વાટકીથી ઓછા વટાણા અથવા તો લીલી તુવેરના દાણા પણ લઈ શકો. તેલ ગરમ કરવા મૂકીશું. એકચ્યુઅલી તલનું અને શીંગનું એમ 2 તેલ લીધેલા છે એટલે આ રીતે કલર ડિફરન્સ દેખાય છે. તેલ થોડું વધારે લેવાનું કારણ કે એમાં પાણીનો ભાગ બિલકુલ નથી હોતો અને ખાલી તેલમાં જ બધું શાક સાંતળવાનું હોય છે. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ, જીરું અને હિંગ ઉમેરી દઈશું. લીલું લસણ ઉમેરીને વટાણા ઉમેરી દઈશું. વટાણા કાચા જ લીધેલા છે એના પર કોઈ પ્રોસેસ નથી કરેલી. આદું અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું તીખાસ પ્રમાણે. મિક્સ કરી દઈશું. વટાણા છે એ શરૂઆતમાં જ ઉમેરી દેવાના જો કાચા લેતા હોવ તો, અને કાચા જ વટાણા સરસ લાગશે, એકદમ ફ્રેશ લીલા વટાણા. ફ્રોઝન કરેલા હોય તો થોડા ગરમ કરીને બહાર બોઇલ કરીને પછી ઉમેરવા. હવે ડુંગળી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું ડુંગળી, વટાણા અને લીલું લસણ. કોબીજની જગ્યાએ તમે કેપ્સિકમ પણ રાખી શકો છો કોમ્બિનેશનમાં, કેપ્સિકમ પણ બહુ સરસ લાગશે. 1-1 મિનિટ ડુંગળી તમે સાંકળો એના પછી આપણે કોબીજ પણ ઉમેરી દઈશું. કોબીજ જ્યારે સંકળાય ને ત્યારે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની, એકદમ સ્લો પણ નહીં અને એકદમ ફાસ્ટ પણ નહીં. તો મીડિયમ ફ્લેમે આપણે કોબીજ ડુંગળી સાતરીશું બંને. કોબીજને એકદમ સરસ સંતળવા દઈશું. કોબીજ સતળાઈ જશે પછી જ હું મસાલા કરીશ, કારણ કે કોબીજ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમે સાતરીશું ને તેનો સ્મોકી ફ્લેવર બહુ સરસ આવશે. પાઉંભાજીમાં પણ તમારે કોબીજ ઉમેરવી હોય ને તો ખાલી થોડા 2 ચમચી તેલમાં કોબીજ સાંકળી દેવાની અને પછી એને અલગથી ઉમેરવાની, તો એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. આમાં પણ તમે અલગથી સાંકળીને ઉમેરી શકો છો. એકદમ સરસ સાંતળવા દઈશું મીડિયમ ફ્લેમ પર. તો કોબીજ એકદમ સરસ સંતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો.
डुंगळी पण सतळाई गई छे अने पहेला करता शाक एकदम ओछू लागे छे चढ़ी गया पछी। जेमा आपणे हवे माप प्रमाणे लीधेला टामेटा उमेरी दईशुं, मिक्स करी दईशुं। टामेटा मिक्स थाय एटले चमची धाणा जीरुं, अर्धी चमची हळदर, तीखास प्रमाणे लाल मरचू उमेरी दईशुं, स्वाद प्रमाणे मीठू उमेरी दईशुं। एक बीजी वस्तु, शियाळानी ऋतु छे एटले लीली हळदर जो घरमां हाजर होय तो लीली हळदरनो उपयोग करवो, तो सूकी हळदर ना उमेरवी। धाणा जीरुं पण ऑप्शनल छे। आ जे मिक्स शाकभाजी छे एनो ज स्वाद एटलो सरस आवशे કે બીજા મરી મસાલા ઓછા ઉમેરીશું તો પણ ઓળો એકદમ સ્વાદિષ્ટ લાગશે। ટામેટાને ચડવા દઈશું। ટામેટા એકદમ સરસ ચડી ગયા છે, શેકેલું રીંગણ ઉમેરી દઈશું। હજુ તમે આમાં વધારે ઉમેરી શકો છો રીંગણ, પણ અહીંયા મેં શાક ચડ્યા પછી સ પ્રમાણ થાય રીંગણ અને બીજા બધા શાકનું માપ એ રીતે એડજસ્ટ કરેલું છે। હવે આમાં હું બીજા કોઈ મસાલા કે કશું જ ઉમેરતી નથી, નેચરલી જ રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે અને બહુ જ સરસ લાગે છે ખૂબ જ ઓછા મસાલા ઉમેરીને। આદુની પેસ્ટ થોડી ચડિયાતી છે એટલે તીખાશ એકદમ પરફેક્ટ છે, એટલે હું વધારે લાલ મરચું નથી ઉમેરતી। રીંગણ ઉમેર્યા પછી 2-3 મિનિટ આપણે કૂક થવા દઈશું સબ્જી, પછી ગેસ બંધ કરીને કોથમી ઉમેરી દઈશું। છેલ્લે થોડી કોથમી ઉમેરી દઈશું, લીલું લસણ પણ આપણે ઉપરથી ઉમેરી શકીએ છીએ। તો મસ્ત ગરમા ગરમ રોટલા સાથે ઓળો તૈયાર છે, રોટલો પણ બની રહ્યો છે। જુવાર અને બાજરીનો મિક્સ લોટ લીધેલો છે, બે બાજુ આ રીતે થેપીને રોટલો બની રહ્યો છે। લોટને ખાસ મસેડવો ખૂબ જ જરૂરી છે જેથી તિરાડ ના પડે, અને એક બાજુ માટીની તવી છે એને ગરમ કરવા મૂકી દીધી છે, ફૂલ ફ્લેમે એકદમ ગરમ હશે ને માટીની તવી તો રોટલો ખૂબ જ સરસ થશે। તો મમ્મી તવીની સાઈઝ પ્રમાણે રોટલો થેપી રહ્યા છે। તો બાજરી જુવારનો રોટલો અને ઓળાનું કોમ્બિનેશન, બસ શિયાળો પતવા આવ્યો છે તો એમ થાય ચલો લાભ લઈ લઈએ ઓળાનો, પછી ઉનાળામાં મજા ના આવે રીંગણ ખાવાની।